ના એમને નોકરી કરવાની જરૂર હતી એટલે નોકરીની શોધમાં હતા ત્યારે એ એક ચમત્કાર બન્યો હતો દેવી વિસ્તારમાં કોઈક એક જણ હતા એમણે જ્યોતિન્દ્રભાઈને રસ્તામાં જાલતા જોયા એને પૂછ્યું કે શું છે તમે કંઈક મૂંઝવણમાં દેખાવ છો કંઈક જરૂરત છે તમારે કંઈક કામ છે જ્યોતિન્દ્રભાઈએ કહ્યું કે હા હું જરા મૂંઝવણમાં તો છું મારે નોકરી શોધું છું નોકરી મળતી નથી હું પ્રયત્ન કરું છું ને મારે નોકરીની સખત જરૂર છે પેલા ભાઈએ એને કહ્યું કે એક કામ કરો તમે જરાકવાર માટે આંખ નીચી દો અને તમારા ગજવામાં જે કંઈ નાણું હોય તેમાંથી એક સિક્કો મારા હાથમાં મૂકો એમને વિચાર આવ્યો કે આવું કેમ કહ્યું ને મને આંખ બંધ કરવાનું કેમ કહ્યું આની પાછળ એનો શું આશય હશે એટલે એમણે આંખ બંધ તો કરી પણ પૂરેપૂરી નહીં અર્ધક ખુલ્લી આંખે પોતાના ગજવામાંથી કાઢીને એક ચારાનીનો સિક્કો એમના હાથમાં મૂક્યો પછી એ શું કરે છે તે જોવા લાગ્યા પેલા ભાઈએ એ ચારાની પોતાના હાથમાં લઈને મુઠ્ઠી વાળીને એના ઉપર કંઈક મંત્ર બોલતા હોય તેવું કશું કર્યું થોડી વાર લઈને કહ્યું કે હવે તમારી આંખ ખોલો જ્યોતિન્દ્રભાઈની આંખ અડધી તો ખુલ્લી જ હતી પૂરેપૂરી ખૂલી ત્યાર પછી એ ચારાની પેલા ભાઈએ એમના હાથમાં આપીને કહ્યું કે આ ચારાની તમે લઈ લો તમારું કામ થઈ જશે તમને નોકરી મળી જશે અને ખરેખર નોકરી મળવાની આશા ઘણી ઓછી હતી છતાં પણ એમને નોકરી મળી ગઈ આ વાતથી પ્રભાવિત થઈને એ મને વિચાર કર્યો કે આ ચારાની જે એમણે મંત્રીને આપી છે તે કંઈક ચમત્કારિક લાગે છે માટે હું આખી જિંદગી મારી પાસે રાખી મૂકું તો એના દ્વારા કદાચ મારા અનેક કામ થઈ શકે પણ પહેલાં ભાઈએ કહ્યું હતું કે આ કામ માટે તમને આ ચારાની આપી છે એટલે જે હું એ કામ થઈ ગયું કે એ ચારાની ગમતું તેટલી સાચવણી છતાં પણ ઘરમાંથી એમની પાસેથી અદ્રશ્ય થઈ ગઈ આજ સુધી એ ચારાની કોઈને મળી નથી આ ચમત્કાર જેમ હતો તેમ એક બીજો ચમત્કાર હતો તિરુપતિ મંદિરમાં દર્શન કરવા ગયો ત્યાં એ સમયે એવી પ્રથા હતી કે દર્શન માટે જુદી જુદી લાઈનો લાગતી અમુક પૈસા જે ભરે તેને વેલા જવાનું મળતું બીજા લોકોને ત્યાર પછી દર્શનનો લાભ મળતો આ જોઈને જ્યોતિન્દ્રભાઈ સેજ અકળાયા એમણે કહ્યું કે આગળ કેવા દેવ પૈસા વે તોને પહેલાંના દર્શન આપે ને બીજાને પછી એવું તો કંઈ હોતું હશે આવા દેવ તો કંઈ સારા કહેવાય આ વાત એમણે કરી અને થોડી જ વારમાં અચાનક મારા નાકમાંથી લોહી વેવાનું શરૂ થયું એમણે અનેક પ્રયત્નો કર્યા એમને દવાની થોડીક જાણકારી હતી તે પ્રમાણે કોઈક દવા પણ આપવાનો પ્રયત્ન કર્યો પણ મારા નાકમાંથી લોહી વેતું અટક્યું નહીં એ જોઈને કરસુકબેન એટલે મારા માતુશ્રીએ વિચાર આવ્યો અને એમણે કહ્યું કે જુઓ આ તમને જે કંઈ થયું છે તે તમને દુઃખી નાની સીધી સીધી વસ્તુ નથી પણ તમારા સંતાનને દુઃખી થતાં જોવાની તમને શિક્ષા ઈશ્વરે કરી છે માટે તમે એમની માફી માગો તો આ દીકરાને લોહી નીકળતું ઓછું થશે અને ખરેખર એમના મગજમાં એ વાત ઉતરી એમણે ઈશ્વર સમક્ષ સાષ્ટ્રાંગ દંડવત કરીને માફી માગી ને કહ્યું કે હું બહુ ખોટું કરી ગયો તમે મને માફ કરો હવે હું બીજી વાર આવી કોઈ ભૂલ નહીં કરું આ વાત મને કરી ત્યાર પછી થોડી જ મિનિટોમાં મારા નાકમાંથી લોહી વહેતું એની મેળે બંધ થઈ ગયું બીજી કોઈ દવા વગર આમ એમના નસીબમાં કેટલાક ચમત્કાર પણ થતા હતા ચમત્કાર થતા હતા તે ઉપરાંત બીજી વસ્તુ એમને ઈશ્વરે કંઈક અદ્ભુત શક્તિ આપી હતી એ શક્તિ કંઈક જુદા પ્રકારની હતી એમની વાણીમાં જાણે કોઈક ભવિષ્યવાણી હોય એવું કંઈક વાર થઈ જતું એમને ઘણી વખત પૈસાની જરૂર પડતી પૈસાની જરૂર પડે આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે એ કંઈક શોધતા થી કંઈક બીજા પૈસા મળી શકે તો સારું કારણ કે મારા માતુશ્રી વસુખબેનને ખરજવાનો ભયંકર રોગ હતો અને એને કારણે દવા માટે પુષ્કળ પૈસાની જરૂર પડતી એ વખતે એ દવા લેવા માટે આનાકાની કરતી કે કંઈ નહીં હું દુઃખ વેઠી લઈશ પણ આટલા બધા પૈસા ખર્ચાય કેવી રીતે ત્યારે એ કહેતા કે દવા લેવા માટે પૈસાનો વિચાર ન કર એમ કર તો દવા લઈ લે ગમે ત્યાંથી દવા પૂરતા પૈસા મળી રહેશે અને ખરેખર એવું થતું એક કરતાં વધારે પ્રસંગોએ એવું બન્યું છે કે દવા માટે જેટલા પૈસા ખર્ચવા પડ્યા હોય તેના કરતાં થોડાક ઓછા અથવા થોડાક વધારે એટલા પૈસા સણધારી રીતે કશેકથી આવીને મળી જતા અને પૈસા અણધારી રીતે મળતા તેનું એક કારણ એ છે કે પૈસા મેળવવાનો એમનો પ્રયત્ન બહુ ઓછો રહેતો એટલે સુધી કે એમને વ્યાખ્યાન કરવા માટે કે બીજા કોઈ કારણસર કોઈએ કંઈ બોલાવ્યા હોય તો આવવા જવાનો ખર્ચો સુધના કોઈ દિવસ એમણે માગ્યો નથી એટલું જ નહીં પણ એમના પુસ્તકની કે લેખની રોયલ્ટી પણ એમણે સામે પડીને માગી નથી એમને કોઈ લેખ લખવાનું કહે તો એ લેખ લખીને આપતા અને પછી કહેતા કે મને કહ્યું છે કે લેખ લખીને આપ મેં લખીને આપ્યો મારી જવાબદારી પૂરી થઈ બસ હવે પછી મેં મારું કર્તવ્ય કર્યું છે ફળની આશા રાખવાની નથી એમ એ પૈસા માગતા નહીં વિશે ખાસ કશો પ્રયત્ન તો માણી માટે કરતા નહીં એટલે પૈસાની ખાસ મૂડી ભેગી કરી શક્યા નહોતા પૈસા એ મૂડી ભેગી નહોતા જ કરી શક્યા એટલું જ નહીં પણ જે તું થોડા ઘણા પૈસા હતા તે બેંકના કરંટ એકાઉન્ટમાં રાખી મૂક્યા હતા એમણે પૈસા કરંટ એકાઉન્ટમાં રાખી મૂક્યા એમને થોડોક વખત થયો ત્યાર પછી બેંકના મેનેજરે બોલાવ્યા ને કહ્યું કે જ્યોતિન્દ્રભાઈ તમે આવો મારી કેબિનમાં બેસો મારે તમારી સાથે કેટલીક અગત્યની વાત કરવી છે જ્યોતિન્દ્રભાઈ સેજ ગભરાયા સેજ ગૂંચવાયા કે ભાઈ બેંક મેનેજરનું મારું એવું શું વાળ્યું કે મને બોલાવે છે ને કે છે કે અગત્યની વાત કરવી છે મારાથી કંઈક મારા પૈસાની લેવડ દેવડ બાબતમાં કંઈક ભૂલ થઈ ગઈ હશે બેંકને કંઈ નુકસાન થઈ ગયું હશે મારાથી એટલે એ સેજ ગૂંચવાતા ગૂંચવાતા એમની કેબિનમાં ગયા બેંક મેનેજરે કહ્યું કે જો જ્યોતિન્દ્રભાઈ તમે કેટલાક વખતથી અમારે ત્યાં બેંકમાં કરંટ એકાઉન્ટ ચલાવો છો એ મેં જોયું છે મેં તમારા એકાઉન્ટમાં થતી લેવડ દેવડનો અભ્યાસ કર્યો છે એવી કોઈ ખાસ મોટી લેવડ દેવડ તમે કરતા નથી તો પછી તમારે વારંવાર જો પૈસાનો ઉપાડમુખ ન કરવી હોય તો કરંટ એકાઉન્ટ શું કામ રાખવો છો જ્યોતિન્દ્રભાઈને કે બેંકમાં ખાતું રાખવું જોઈએ એમ વિચાર આવેલો એટલે કોઈકની સલાહથી બધા પૈસા ઘરમાં રાખી મૂકવાની બદલે થોડાક પૈસા બેંકમાં ખાતું ખોલાવીને મૂક્યા હતા હવે બેંકમાં આ બીજી કઈ રીતે મૂકી શકાય એમને મળી લાગી બેંકના મેનેજરે એમને સમજાવ્યું કે જો તમે કરંટ એકાઉન્ટમાં પૈસા રાખો છો તેને કારણે બેંક તમારી પાસે ચાર્જિસ વસૂલ કરે છે એને બદલે તમે સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખો તો તમને સમયથી વ્યાજના પૈસા મળશે એ સાંભળીને જ્યોતિન્દ્રભાઈ ખુરશીમાં બેઠા હતા ત્યાંથી ઊભા થઈ ગયા તો એક શું વાત કરો છો મારા પૈસા બેંક સાચવે તેમના ઉપરથી એ લોકો મને પૈસા આપે એ તો બહુ સારું કહેવાય આવી તો મને કલ્પના શબ્દ નહોતી એક કામ કરીએ જો એવું ખરેખર થઈ શકતું હોય હું કોછો એટલું માનું છું કે થશું હશે બાકી મેં દોરી નહોતું પણ જો થઈ શકતું હોય તો એવું કરીએ આપણે પણ કઈ રીતે કરવું તેની મને સમજ નથી તમે માર્ગદર્શન આપો તો હું એ પ્રમાણે પૈસા મૂકું અને બેંક મેનેજરે એમને સમજાવીને કરંટ એકાઉન્ટ બંધ કરાવીને સેવિંગ એકાઉન્ટમાં પૈસા મૂકાવ્યા આમ નાણાંની બાબતમાં નાણાંના વ્યવહારની બાબતમાં એમને ખાસ કશી કરતા આમ નહોતી એટલે સ્વાભાવિક છે કે કોઈ મોટી મૂડી ઊભી કરી હોય કોઈ ખાસ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય એવું નહોતું પણ એક વખત એમના હાથમાં એ જમાનામાં થોડીક ઠીક ઠીક કહી શકાય એટલી રકમ એક સામતી હાથમાં આવી નોકરીમાંથી રિટાયર થાય એટલે પ્રોવિડન્ટ ફંડના પૈસા મળ્યા પ્રોવિડન્ટના પૈસા મળ્યા હવે એનું શું કરવું એમને કોઈ ઇન્વેસ્ટમેન્ટની ગમતો હતી નહીં એટલે એમના જાણીતા એક અર્થશાસ્ત્રી મિત્ર એ એમને મળવા ગયા એમની સાથે વાત કરી અને એ મિત્રની સૂચના અનુસાર એમણે મુંબઈમાં અમે આજે જે ઘરમાં રહીએ છીએ તે ઘર ખરીદ્યું આ એકમાત્ર ઇન્વેસ્ટમેન્ટ એમની હતી ભવિષ્યવાણી એમની જી બુક પર સરસ્વતી વધી હતી સરસ્વતીના ઉપાસક હતા એ આપણે જાણીએ છીએ અને સામાન્યત હોય છે તેમ લક્ષ્મી અને સરસ્વતીને ખાસ બનાવ નથી એટલે લક્ષ્મીની બાબતમાં એમને ખાસ બનાવ નહોતો સરસ્વતીની બાબતમાં હતો એ સારા વ્યાખ્યાતા હતા એ બધા લોકો જાણે છે પણ સરસ્વતીએ એમના પર એક બીજી મોટી કૃપા કરી હતી એ જે કંઈ બોલે તે ભવિષ્યમાં સાચું પડે એવું એક કરતાં વધારે પ્રસંગે બન્યું છે એમાં એક થોડોક દુઃખદ પ્રસંગ છે એમના એક મિત્ર પ્રિન્સિપલ અમૃતલાલ યાજ્ઞિક એક સમયે જતેન્દ્રભાઈની તબિયત ખાસ ખરાબ નહોતી એવા પ્રસંગે અમારે ઘેર મળવા આવ્યા હતા બારણામાંથી જતાં જતાં યાજ્ઞિક સાહેબે કહ્યું કે ચલો હવે હું જાઉં છું થોડા વખત પછી આપણે પાછા મળીશું જ્યોતિન્દ્રભાઈએ કહ્યું કે ના એ શક્ય નથી હવે આપણે આ જિંદગીમાં બીજી વાર મળી શકવાના નથી ને કમનસીબે એ વાત સાચી પડી એ વાત સાચી પડી એ જરા દુઃખદ ઘટના હતી બીજી સુખદ ઘટના મારી મોટી બેન રમા એને ગળામાં કોઈક જાતની મુશ્કેલી ઊભી થઈ ગઈ અંદરથી એટલું બધું સૂચી ગયો કે ખોરાક તો શું પાણી પણ ગળાની નીચે ન ઉતરે એ વખતે એને થયું કે હવે હું જીવી શકીશ નહીં કારણ કે ખોરાક કે પાણી કંઈ પણ લીધા વગર જીવાય કેવી રીતે એટલે એ મનથી ખૂબ દુઃખી થઈ ગઈ જ્યોતિન્દ્રભાઈએ એમને કહ્યું કે ચલો આપણે દવાખાને જઈએ તારે તબિયતનો કંઈક ઉપાય કરીએ એણે કહ્યું દવાખાને તો જવું જ પડશે મને એટલા આશીર્વાદ આપો કે હું દવાખાનેથી હેમખેમ જીવતી પાછી આવું આ સાંભળીને જ્યોતિન્દ્રભાઈએ કહ્યું કે જરા પણ ચિંતા નહીં કરતી હું તને સો ટકા ખાતરીપૂર્વક કહું છું પૂરેપૂરો વિશ્વાસ આપીને કહું છું કે હું જે છું તેઓ લગી આપણા ઘરનું આપણા કુટુંબનો કોઈ પણ માણસ અવસાન પામશે નહીં ને એ વાત સો ટેપ સો ટકા સાચી થઈ એટલે સુધી કે હું બહુ જ નાનો હતો લગભગ પાંચ વર્ષથી ઓછી ઉંમરનો તે વખતે મને એટલી બધી એવા પ્રકારની માદગીઓ આવતી હતી કે જેને કારણે એક તો એ જમાનામાં એટલે આજથી લગભગ પંચોતેર છોત્તેર વર્ષ પહેલાં મને અઠ્ઠાવીસ દિવસ સુધી ઓક્સિજન પર રાખવો પડ્યો હતો તે છતાં હું આજે આપની સમક્ષ ઊભું છું મને આવું થતું તે વખતે ડૉક્ટર ઘેર આવતા એને કારણે ડૉક્ટર મને તપાસીને કહેતા કે જુઓ હું આવું છું દવા આપું છું બધું કરું છું પણ મને આશા નથી કે હવે આવતીકાલે હું આવું ત્યારે પેશન્ટ હયાત છે હું આ તો મારી જઈશ પણ હોય તો બહુ ખુશીની વાત છે મને લાગતું નથી આ પ્રમાણે એ કહેતા અને બીજા દિવસે ડૉક્ટર આવતા મારી સ્થિતિ બગડતી નહીં સુધરતી પણ નહીં એવી જ રહેતી આમ કેટલાક દિવસો સુધી ચાલ્યું અને પછી ધીમે ધીમે મારી તબિયતમાં સુધારો થયો એટલે એમનું એક કથન પણ તદ્દન સાચું પડ્યું કે એમની હયાતી દરમિયાન એમના કુટુંબને કોઈ પણ વ્યક્તિનું અવસાન થયું નહીં એમની બીજી ભવિષ્યવાણી જે સુખદ છે મારી દીકરી મુદિતા નિશાળમાં હતી ત્યારે એક વખત એનું પરિણામ આવ્યું તે લઈને જ્યોતિન્દ્રભાઈ લગભગ મૃત્યુને બિછાને હતા એવી હાલતમાં હતા ત્યાં હોસ્પિટલમાં એમની પાસે ગઈ અને કહ્યું કે જુઓ દાદાજી હું પરીક્ષામાં બીજા નંબરે પાસ થઈ પરિણામ ખરેખર સારું હતું જ્યોતિન્દ્રભાઈએ જોયું એ ખુશ થયા અને એમણે કહ્યું કે વાહ સારું પરિણામ છે બીજા નંબરે પાસ થઈ તે જાણીને હું ખુશ છું પણ હું તને આશીર્વાદ આપું છું કે હવેથી તું પહેલા નંબરે આવશે અને ત્યાર પછી ખરેખર હું કોઈ પણ પરીક્ષામાં બીજે કે એથી ઉતરતે નંબરે પાસ નથી થઈ પહેલે નંબરે જ થઈ છે આમ જ્યોતિન્દ્રભાઈના આશીર્વાદ ફળ્યા એ એક બહુ મોટી વાત છે એ ઉપરાંત પછી એમને વિશે જો કંઈક કહેવું હોય તો આપણે બહુ જાજી પિષ્ટ પેષણ ન કરતા એમનીકથા મોચીડાનો મોચીડોથી શરૂઆત કરી છે તો એનાથી જ સમાપન કરીએ અને એમાં બાકીની વાત પ્રમાણે એક વાયકા છે કે કાશીમાં જઈને કોઈ જો કરવત મુકાવીને પોતાનું શરીર વેરાવી નાખીને મૃત્યુને આમંત્રે તો બીજા જન્મે એને જે મનુષ્ય ન આવતા તેમાં જેવા મનુષ્ય થવું હોય જે મનુષ્ય થવું હોય તે થઈ શકે આ વાતને અનુલક્ષીને યોગિન્દ્રભાઈને કોઈએ કશું કંઈ પૂછ્યું નહોતું પૂછી શકાય એવો પ્રશ્ન જ ઊભો થયો નહોતો પણ જો કોઈ મને પૂછે તો હું શું કહું મને તો કોઈ પૂછી શકે પણ ખરું તો હું એમ કહું કે સીતાએ શ્રી રામને કહ્યું હતું કે તમે ન ભરતા ન પ્રયોગ તમે આવતે જન્મે તમે જ માત્ર મારા પતિ થાવ એવું માગું છું મને જો આવું કોઈ પૂછે તો હું એટલું જ કહું કે આવતે જન્મે નહીં એમના કરતાં એક આગળ પગલું આગળ વધીને કહું કે આવતા એક જન્મે નહીં આવતા કેટલા જન્મ નહીં પણ આવતા એકે એક જન્મે હું જ્યોતિન્દ્રભાઈને મારા પિતા તરીકે માગેલું હું એમનો દીકરો હોય ત્યાં એમને પ્રાર્થના કરીને કહું કે તમે વટ ત્વમે બતા તમે બતા આદરણીય વિષ્ણુભાઈ અને પ્રદીપભાઈ પ્રદીપભાઈ મારા કરતાં બે વર્ષ મોટા છે પણ એ ઉભા ઉભા બોલ્યા અને હું બેઠા બેઠા બોલું છું પણ જ્યોતિન્દ્રભાઈ વિશે ઘણી વાતો કરવાની છે એટલે નિરાંતે બોલી શકું એટલા માટે હું બેઠા બેઠા બોલીશ પણ મેં અગાઉ પણ એક મારો કાર્યક્રમ અહીંયા જ હતો ત્યારે સ્પષ્ટતા કરી તે આજે ફરી કરું કે કેટલીક વાર છે ને આપણે આવેશમાં આવીને કંઈક બોલી જતા હોય છે મારે બી તો એવું ઘણી વાર થાય છે તો એકવાર મને કોઈ પૂછવું કે તમે ક્યાં સુધી ભાષણો કર્યા કરશો તો મેં કહ્યું કે સ્ટેજના પગથિયા જાતે ચડી શકીશ ત્યાં સુધી ભાષણો કરીશ પછી થયું કે સ્ટેજના પગથિયા તો કોઈની મદદથી પણ ચડી શકે એટલે પછી નક્કી કર્યું કે ઉભા ઉભા જ્યાં સુધી ભાષણ થશે ત્યાં સુધી કરીશું પણ પછી બેઠા બેઠા કરવાનો પણ વખત આવ્યો એટલે એક મિત્રે મને કહેલું કે હવે તમારે આવી જાહેરાતો ન કરવી અને કરવાની હોય તો એવી જાહેરાત કરવાની કે આયોજકો જો સ્ટ્રેચરની વ્યવસ્થા કરી શકે એમ હશે તો એમાં સુધા સુધા પણ કરીશું પણ પ્રદીપભાઈનો ખરેખર આપણે આભાર માનવો જોઈએ અને મનીષભાઈનો ખાસ તો કે એમણે પ્રદીપભાઈને નિમંત્રણ આપવાનો એમને વિચાર આવ્યો અને એ તો આ પાંચ વર્ષથી આ પ્રકારના કાર્યક્રમો કરે છે ને જે જેમનો જન્મદિવસ હોય એવા દિવંગત સાહિત્યકારના કુટુંબીજનોને પણ બોલાવે છે પણ પ્રદીપભાઈને વક્તવ્ય માટે બોલાવ્યા એ બહુ જ સારું છે આજે આપણે એવી અનેક વાતો જાણી કે જે સામાન્ય રીતે જ્યોતિન્દ્રભાઈ વિશે આપણે કશું જ જાણતા નહોતા આ બધું કશું જ જાણતા નહોતા કારણ કે પોતાના વિશે કશી વાત જ નહોતા કરતા એમનું વ્યક્તિત્વ જ એવું હતું કે એ પોતાના કોઈ અંગત સંસ્મરણોને એ બધું કશું જ એ આપણને મળતું નથી ગંભીરતાપૂર્વક એમણે લખ્યું હોય આત્મકથા છે એમની વ્યતીતને વાગોળું છું એ તો હાસ્યરસની કૃતિ છે એટલે એમાં જે સંસ્મરણો છે એ સાચા પણ એ તો હાસ્યની અંદર જબોળીને એમણે રજૂ કર્યા છે એટલે આ જે પ્રસંગો આપણે આજે સાંભળ્યા એ જ્યોતિન્દ્રભાઈના વ્યક્તિત્વનો જો આવો જ અંદાજ હતો પણ એ વ્યક્તિત્વને આમ ઉપસાવતા આ બધા પ્રસંગો ખરેખર મજા પડી એટલે આપણે પ્રદીપભાઈના એ રીતે આભારી છીએ આમણે મનીષભાઈએ પાંચેક વર્ષ પહેલાં જ્યારે શરૂ કર્યું આ પ્રકારનો ઉપક્રમ શરૂ કર્યો ત્યારે મેં એમને કહેલું કે એકવાર જ્યોતિન્દ્ર દવેનો એકવીસમી ઓક્ટોબરે જન્મદિવસ આવે છે તો એકાદ વાર એમના વિશે એક આ પ્રકારનો વ્યાખ્યાન આ પ્રકારના સંસ્મરણો એ બધું રાખ્ય હવે એમાં મુશ્કેલી એ તો તરત સંમત હતા પણ મુશ્કેલી એ હતી કે એકવીસમી ઓક્ટોબરે મોટે ભાગે દિવાળીના દિવસો આવે એટલે દિવાળીના દિવસોમાં કોઈ કાર્યક્રમ થઈ શકે નહીં એટલે આજ સુધી લંબાયું લંબાતું જતું હતું આ અધિક મહિનાને કારણે આ એકવીસમી ઓક્ટોબર એ રીતે મુક્ત હતી ને એમણે એ તક ઝડપી અને પાંચમી ઓગસ્ટે અહીંયા જે કાર્યક્રમ હતો હર્ષ બ્રહ્મભટ્ટનો તે વખતે એમણે આ વાગદાન કર્યું કે એકવીસમી ઓક્ટોબરે જ્યોતિન્દ્ર દવે વિશે વ્યાખ્યાન રાખવાનું છે ને તમારે જ્યોતિન્દ્રભાઈ વિશે બોલવાનું છે એટલે મેં કહ્યું કે ભાઈ હવે ઉર્વિશ કોઠારી આપણા બહુ યુવાન પત્રકારને એમણે જ્યોતિન્દ્રભાઈ વિશે એટલો બધો અભ્યાસ કર્યો છે મેં કહ્યું કે ઉર્વિશને કહો પણ મનીષભાઈ દીર્ઘ દ્રષ્ટિ વાળા છે એને થયું કે ઉરુષભાઈ તો આપણી સાથે હજી ઘણા વર્ષ છે આમનો હવે કહેવાય નહીં કે આવતો અધિક મહિનો આવે ત્યાં સુધી એટલે એમણે આગ્રહ રાખ્યો અને પછી હું સમજી પણ ગયો એમનો ભાવ એટલે આજે આ વ્યાખ્યાન કરવાનું થયું જ્યોતિન્દ્રભાઈ ખરેખર આપણે એક દંતકથારૂપ કહેવાય ને આ આ આ પ્રકારે તમે જુઓ કે વીસમી સદીમાં શ્રેષ્ઠ નવલકથાકાર કોણ એવો પ્રશ્ન આપણે પૂછીએ તો કોઈ એક જ વ્યક્તિનું નામ દેવાનું શક્ય નથી આપણને ગોર્ધન નામથી માંડીને બધા નવલકથાકારો જે મુખ્ય મુખ્ય એ બધા એક સાથે યાદ આવે આપણે કહીએ કે વીસમી સદીનું શ્રેષ્ઠ કવિ કોણ તો એક નામ આપવાનું શક્ય નથી શ્રેષ્ઠ વાર્તાકાર કોણ શ્રેષ્ઠ નિબંધકાર કોણ તો એક નામ ઉપર અટકી શકીએ એવી પરિસ્થિતિ નથી પણ બે ધડક કહી શકાય કે વીસમી સદીના ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ હાસ્યલેખક કોણ તો એક જ નામ આવવાનું એ નામ વિના સંકોચે આપી છે કારણ કે વિનોદભાઈએ તો એવું પણ લખ્યું છે કે એ તો ગુજરાતીમાં લખ્યું એટલે બાકી જો અંગ્રેજી જેવી આંતરરાષ્ટ્રીય ભાષામાં લખ્યું હોત તો એ વિશ્વવિખ્યાત લેખક હોત અને ભારતીય ભાષાના કોઈ પણ ઉત્તમ લેખકની હરોળમાં બિલકુલ ઊભા રહી શકે કદાચ અમુક બાબતોમાં તો એ બધાથી આગળ રહી શકે એ પ્રકારના આપણા લેખક પણ આપણે ત્યાં મોટે ભાગે જ્યોતિન્દ્ર દવે પાઠ્યપુસ્તકોને કારણે આપણને પરિચય વધારે એમના બધા જ પુસ્તકોમાંથી પસાર થવાનું બહુ ઓછા લોકોને બન્યું હશે અને વચ્ચે બહુ વર્ષો સુધી એમના પુસ્તકો અપ્રાપ્ય રહ્યા જ્યારે પ્રમાણમાં વંચાતું હતું લોકો વાંચતા હતા ત્યારે એ પુસ્તકો અપ્રાપ્ય હતા મનુભાઈએ ગુર્જર પ્રકાશન દ્વારા એ બધા જ પુસ્તકો પુનર્મુદ્રિત કર્યા ત્યારે હવે વાંચવાનું ઓછું થતું જાય છે એટલે જ્યોતિન્દ્રભાઈનું પૂરું જે મૂલ્યાંકન આપણે કરી શક્યા નથી કે એના સર્જકતાના પરિપ્રેક્ષ્યમાં એના હાસ્ય નિબંધો એની વિશે આપણે ત્યાં જ્યોતિન્દ્રભાઈ વિશે ઠીક ઠીક લખાયું છે એમના સમકાલીન વિદ્વાનોએ સારું એવું લખ્યું છે એમનો પૂર્તિ સાઠ વર્ષ પૂરા થયા ત્યારે ષષ્ટી પૂર્તિની ઉજવણી વખતે ષષ્ટી પૂર્તિ ગ્રંથ એમના પંચોતેર વર્ષ પણ અમૃત પર્વ ઉજવાયેલ પણ જ્યોતિન્દ્રભાઈની પરીક્ષા એના લેખોનું બરાબર પરીક્ષણ કરીને સાચા અર્થમાં આપણે આ કેવો મોટો લેખક આપણી પાસે હતો પણ મુશ્કેલી શું હતી કે જ્યોતિન્દ્રભાઈ આમ એકદમ જેને વેદાંતી કહેવાય ને એવા એ બિલકુલ એમના એમનું જીવન અને એમના વિચારોને એ બધામાં એટલી બધી એકરૂપતા હતી એને આમ લાગતું હતું જાણે આ જગતમાં એમને કંઈ જાણે સ્પર્શતું જ નહોતું કોઈ વખાણ કરે તો પણ ભલે ટીકા તો જ્યોતિન્દ્રભાઈની ભાગ્યે જ થતી હતી પણ કોઈ ગમે તે નિંદા કરે સ્તુતિ કરે એ એ એક રૂપ હતા આટલા બધા નિસ્પૃહી જો એના વિશે બિલકુલ આમ કહી શકીએ ને કે એકદમ નિસ્પૃહ એને કોઈ સ્પૃહા જ નહોતી એને આ પૈસાની તો વાત કરી પણ કીર્તિની પણ કોઈ સ્પૃહા નથી અને એટલા બધા ભલા હતા કે આમ કોઈ પણ માણસ એને કે ને બસમાં જ આવવા જવાનો માણ ખર્ચ આપે કાતે મુંબઈમાં તો કોઈ નાની શાળામાં બોલાવે ને તો પણ જાય તારકભાઈએ કહ્યું છે કે એકવાર ટેક્સી બગડી તો કે છે કે આપણે હવે કેવી રીતે પહોંચીશું આ લોકોને મોડું થાય છે એટલે એને કોઈને ના પાડી શકતા નથી પણ આપણને આટલું બધું સાહિત્ય મળ્યું ને એ પણ એને ના પાડવાની અશક્તિને કારણે એ પોતે તો લખત જ નહીં જો એમને ફરજ પાડવામાં આવી ન હોત આજે આપણી પાસે એમના આમ કહીએ ને કે પર્યાપ્ત માત્રામાં એમનું સાહિત્ય આપણી પાસે છે પણ બધું જ એ ફરમાઈશથી થયેલું સાહિત્ય છે ના ન પાડી શકાય ઓગણીસો સુડતાલીસમાં અખંડ આનંદ શરૂ થયું ઓગણીસો સુડતાલીસ નવેમ્બરથી કદાચ મોહનલાલ મહેતા સોપાન જે પણ આપણા બહુ મોટા સાહિત્યકાર જન્મભૂમિના એકવીસ વર્ષ સુધી તંત્રી હતા તો એ મોહનલાલ મહેતા સોપાને દસ વર્ષ સુધી અખંડાનંદ શરૂ થયું ત્યારથી સત્તાવન સુધી જ્યોતિન્દ્રભાઈ પાસે આગ્રહ કરીને દર મહિને એક લેખ લગાવ્યો આ જે ઘણા લેખો આપણને બધા ઉત્તમ લેખો છે એ એમને કારણે મળ્યા પછી કશું કંઈ બહુ સાચવેલું જ નથી એટલે પોતે તો કશું કંઈ સાચવતા જ નહીં એ કરશુકબેન સાચવે અને બીજા ઘરના લોકો કંઈક પણ એ પોતાને તો કોઈ સ્પૃહા નહોતી તમને કહું આ કેટલું અઘરું છે એ મને મારા અનુભવથી જાણું છું કે પોતાની છપાયેલી કૃતિ એણે બીજી વાર વાંચી જ નહોતી એકવાર કૃતિ છપાઈ જાય આ ઘણું અઘરું છે હું એક લેખક તરીકે કહું છું કે આપણી લખેલી કૃતિ છપાઈને આવે ને તો વાંચી જવાનું મન ન થાય એવા લેખકો કદાચ જ્યોતિન્દ્રભાઈ સિવાય એવું કોઈ હોઈ શકે જ નહીં પણ એને એને બસ એક કામ પૂરું થઈ ગયું એનું એ લખી દીધું છપાઈ ગયું પુસ્તકો પણ નટવરલાલ વીમાવાળા ગાંડીવ પ્રકાશનવાળા એ બધું ભેગું કરીને લઈ જાય અને ગોઠવીને છાપે એ એની અંદર એને કારણે એક વાર તો એમનું એક પુસ્તક રંગ તરંગનો એક ભાગની પહેલી આવૃત્તિ એવી છે કે એક જ લેખ એક પુસ્તકમાં બે વાર છપાયો અને જયારે બકુલ ત્રિપાઠીએ જ્યોતિન્દ્રભાઈને કહ્યું કે આ તો એક જ લેખ બે વાર છપાયો પુસ્તકમાં એમ એવું થયું બસ એનાથી વધારે કઈ એવું પણ થાય એટલે એ જાણે લીલાના રૂપે બધું જોતા હતા અને વેદ ઉપનિષદ એમણે કહ્યું કે વેદથી ઊંધો દવે છું પણ વેદ ઉપનિષદ શાસ્ત્રો બધાનો આટલો ઊંડો અભ્યાસ એ ભાગ્યે જ કોઈ આપણા સાહિત્યકારે કર્યો હશે એમને ઘણા લોકો જાણતા નથી કે ધર્મને ઈશ્વર વિશે પણ નાની એવી પુસ્તિકા છે અને વેદાંતનો અભ્યાસ તો ખરો પણ પોતે વેદાંતે સુખે દુઃખે સમય કૃતવા લાભા લાભો જયા જોયો એ કંઈ પણ પરિસ્થિતિ હોય એ સરખી રીતે એક બિલકુલ કંઈ પણ બની જાય એ અમે આ જ્યાં રહે છે પ્રદીપભાઈ આજે પણ ત્યાં જ રહે છે ફોરજી ટીલમાં ત્યાં આઠમા માળ ઉપર ત્યાં પહેલાં માળે તારક મહેતા રહેતા હતા ત્રીજા માળે હરીન્દ્ર દવે રહેતા હતા તારકભાઈ એક સરસ એ તો નમ્રતાનું વાક્ય છે પણ તારકભાઈએ કહેલું કે હું પહેલાં માળે રહું છું જ્યોતિન્દ્રભાઈ આઠમે માળે રહે છે અમારા જ્ઞાન વચ્ચે પણ આટલું અંતર છે એવું તારકભાઈએ કહેલું તો એ ત્યાં રહીને ત્યાં અમે વિનોદ ભટ્ટના એક પુસ્તકનું મેં સંપાદન કરેલું વિમોચન મુંબઈમાં હતું ત્યારે હું વિનોદભાઈ ગયા પછી કરશુકભાઈને કરશુકબેનને મળવા પણ ગયા પ્રદીપભાઈ પણ હતા રાગિણીબેન પણ હતા તો કરશુકબેન કેટલીક વાત તે દિવસે આજે જેમ પ્રદીપભાઈએ કરીને એમ એક બે વાત એમની નિષ્ફળતાની કરેલી કે એકવાર ઘરમાંથી રેડિયો ચોરાઈ ગયો રેડિયો એ એ જમાનામાં દુર્લભ ચીજ ગણાતી હતી બધાના ઘરોમાં રેડિયો હોય એવું હતું નહીં આજે પણ રેડિયો હવે દુર્લભ ચીજ છે પણ જુદા કારણથી જુદા કારણથી પણ ત્યારે રેડિયો હોવો એ એક આમ સ્ટેટસ સિમ્બોલ એ એ જમાનામાં રેડિયો ચોરાઈ ગયો તો આપણે કહ્યું ને હિંચકે બેસીને પાન ને વાંચવાનું ને પાન ખાવાના ને એવું તો કરશું કે બેન એને કહ્યું કે પણ આ રેડિયો ચોરાઈ ગયો તમને તો કંઈ થતું જ નથી એટલે કે છે કે હવે ચોરાઈ ગયો એ જે એ લઈ ગયો હશે જે એને ઘેર વાગતો હશે અથવા એ એને કોઈ કહ્યું હશે તો એને ઘેર વાગતો હશે રેડિયાને કંઈ ફરક ન પડતો હોય તો આપણે શું ગમ પડવો જોઈએ એટલે ફરક તો ઘણો પડતો હતો એમણે કહ્યું ને આર્થિક રીતે એ હંમેશા તો પણ કે કે આ એમ વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી આમ આકાશ માર્ગે નીકળ્યા તો એક કવિ ચાયા જતા હતા તો વિષ્ણુ ભગવાને આમ હાથ જોડ્યા એટલે લક્ષ્મીજી એ પૂછ્યું કે આ કોણ છે તમારે તમે વંદન કર્યા તો કે કવિ છે એમ તો મારા જેઠીજી એ કવિ ની લાજ કાઢી હજી મૂકી જ નથી તો આ જ્યોતિન્દ્રભાઈ માં પણ આ કે સરસ્વતી ની અમાપ કૃપા અમને કહ્યું કે આવી વિદવત્તા આપણા તમે આપણા ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના વિદ્વાનોની આમ હારમાં હાર કરીએ આપણે એને ગોઠવીએ એનો યાદી કરીએ તો એમાં જ્યોતિન્દ્રભાઈનું નામ ઘણું આગળના ક્રમે આવે અને આ વાત એ સમયના બધા વિદ્વાનોએ પણ સ્વીકારેલી હતી સુરેશ જોશી જેણે આપણા અર્વાચીન સાહિત્યની આ એક નવી આબોહવા ઊભી કરી જે ગમે તેને તો માથું નમાવે એ સુરેશ જોશીએ બંગાળીનો રસ સિદ્ધાંતનો અનુવાદ કર્યો એક પુસ્તકનો એની પ્રસ્તાવના એણે જ્યોતિન્દ્રભાઈ આગળ લખાય છે આટલા રસશાસ્ત્રના ઓથોરિટી કહેવાય ને એ એ પ્રકારની એમની વિધવત્તા હતી અને એક વસંતજી માધવજી વ્યાખ્યાન માળા એ જે બહુ જ પ્રખ્યાત વ્યાખ્યાન માળા છે બે રીતે પ્રખ્યાત છે એક તો એમાં જે વ્યાખ્યાન કરવા નિમંત્રણ મળે એ સો ટચનો વિદ્વાન હોય એને જ મળે અને બીજી એની વિશેષતા એ છે કે આઠ જણા કરતાં વધારે હોય તે લોકોને ચિંતા થાય કે આપણે વિદવત્તાનું સ્ટાન્ડર્ડ નીચું તો નથી ઉતાર્યું ને આ આઠ કરતાં વધારે લોકો કેમ આવ્યા આ બે વિશેષતા છે એમાં બે વ્યાખ્યાનો વખતે ખૂબ ગિરદી થયેલી હોલ ભરાઈ ગયેલો એક ઝવેરચંદ મેઘાણીએ વ્યાખ્યાનો આપ્યા ત્યારે ત્રણ દિવસના વ્યાખ્યાનો છે ત્રણ વ્યાખ્યાનો અને જ્યોતિન્દ્ર દવે રસસિદ્ધ રસસિદ્ધાંત ઉપર વ્યાખ્યાન આપ્યું છે એટલે આમ આ પ્રકારનો અને છતાં આટલા રસના જ્ઞાતા પણ કોઈ નોંધ કરેલી નહીં વ્યાખ્યાનો એમનો મજ બસ આય વાત પૂરી થઈ ગઈ એ તો ભલું થજો કૃષ્ણવીર દીક્ષિતનું આપણા મોટા પત્રકાર હતા એણે બધી નોંધો કરી રાખેલી અને એ નોંધોનું એમણે પુસ્તક બનાવ્યું છે વાંગમય ચિંતન નામનું એટલે આમ બધી રીતે એમની જે નિષ્ફળતા હતી કશું જ એમને અડે નહીં એ સાહિત્ય પરિષદના પ્રમુખ હતા બધા નવાઈ પણ લાગી હતી પણ એ તો એને ડોલરભાઈ માકડ જેવા પ્રકાંડ પંડિતની સામે ચૂંટણી લડેલા અને જ્યોતિન્દ્રભાઈ જીતેલા પણ એ તો મુંબઈના મિત્રોના દબાણને કારણે એમની કોઈ ઈચ્છા થવાની નહીં અને એ જે આપણે વાત કરીને શંકરાચાર્ય સાથેની ચર્ચા એ દ્વારકામાં જ્ઞાન સત્ર ભરાયેલું અને એ જ્ઞાન સત્ર વખતે મઠમાં બધા સાહિત્યકારો ઉમાશંકરભાઈ યશવંતભાઈ જ્યોતિન્દ્રભાઈ એ વખતે એમણે સંસ્કૃતમાં શાસ્ત્રાર્થ કરેલો શંકરાચાર્ય સર પણ એમાં પણ એ જ્યારે વાત પૂરી થઈ પછી સંસ્કૃતમાં શ્લોક બનાવીને જ્યોતિન્દ્રભાઈએ કહ્યું એક સામે દીવો બળતો હતો અને દીવોમાં ઘી ઓછું થઈ ગયું હતું અને દીવો બુજાવવાની તૈયારીમાં હતો એમણે સંસ્કૃત રચના કરીને કહ્યું કે ઘી વગર જેમ દીવો બુજાવાની તૈયારીમાં છે એમ ચા વગર હું બુજાવાની તૈયારીમાં તો શંકરાચાર્ય કહ્યું કે આ મઠમાં કદી ચા આવતી નથી ચા બનતી નથી પણ જ્યોતિન્દ્રભાઈ માટે બનશે એટલે એમને સંસ્કૃત રચનાઓ આજે મળતી નથી આજે એ બધું સચવાયું નહીં ને સંસ્કૃત રચનાઓ એમની એ એટલી બધી સરસ રચનાઓ છે એક રચના એમની મળે સાંભળેલી અહીંયા એવું હતું કે આ મણિબાઈ આયુર્વેદિક હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલની પાછળ ત્યાં એ ઓગણીસો અઠ્યોતેર ને ઓગણીસો ઓગણસી એમ બે વર્ષ આવેલા એક એક મહિનો રહેલા અને તે વખતે દર રવિવારે હું વિનોદભાઈને નિરંજન ત્રિવેદી ત્રણ અચૂક પછી કોઈ વાર વિનોદ જાની હોય કોઈ વાર શેખાદમ આબુવાલા હોય જતા હતા મળવા માટે જ્યોતિન્દ્રભાઈને એમાં એકવાર મળ આબોવાલા સાથે હતા શેખાદમભાઈએ પૂછ્યું કે કેટલા વરસ થયા જ્યોતિન્દ્રભાઈ તો કે અઠ્યોતેર વરસ થયા તો કે છે કે તોય જ્યોતિન્દ્રભાઈ ઉંમરના પ્રમાણમાં તો શરીર સારું કહેવાય તો કે ના શરીરના પ્રમાણમાં ઉંમર સારી કહે એ એ વખતે અમને એને હોસ્પિટલમાં શેખાદમભાઈને આ કહેલું એ વખતે એમણે એક સંસ્કૃત શ્લોક કહેલો એમણે તો સંસ્કૃતમાં કહેલો અને એનું પછી ભાષાંતર પણ એમણે કર્યું એમણે ભાષાંતર કર્યું એટલે જ અમે સમજ્યા પણ એમણે સંસ્કૃતમાં એક મૂળ કોઈ મોટા સંસ્કૃત કવિનો શ્લોક છે જેમાં સ્ત્રી આમ એટલે પત્ની બારી પાસે ઊભી છે અને ચંદ્રગ્રહણની રાત્રિ છે એટલે રસિક પતિ એની સુંદર પત્નીને એમ કહે છે આ સંસ્કૃત શ્લોકમાં આ કોઈ મૂળ સંસ્કૃત કવિનો શ્લોક છે એ શ્લોક પણ જ્યોતિન્દ્રભાઈએ કહેલો કે તું આમ બારીમાંથી અહીંયા આ બાજુ આવી જા ચંદ્ર જેવું તારું મુખ જોઈને રાહુ તને ગ્રસી લેશે તારા મુખને ગ્રસી લેશે આવો શ્લોક હતો પછી એ પત્નીએ તો શું કહ્યું હશે એ ખબર નથી પણ જ્યોતિન્દ્રભાઈનું જે પત્નીનું પાત્ર છે એ એ પાત્ર જેણે આ સાંભળ્યું પતિ પાસેથી એટલે જ્યોતિન્દ્રભાઈ કહે કે એ પત્નીએ તો જવાબ આપ્યો એ ખબર નથી પણ એ જો જવાબ આપે તો શું આપે અને પછી એણે શ્લોક સંસ્કૃતમાં પહેલાં કહ્યું એમણે શ્લોક બનાવીને અને કહ્યું કે તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી કે આ રાહુ મને ગ્રસી લેશે કારણ કે રાહુએ તો મને વર્ષો પહેલા ગ્રસેલી જ છે આવી રચનાઓ એ કમનસીબે એમની નિષ્ફળતાને કારણે કશું સચવાયું નહીં નહીં તો આ આ પ્રકારની રચનાઓથી પણ જ્યોતિન્દ્રભાઈ શું છે એનો બરાબર ખ્યાલ આવે એટલે એ આ હોસ્પિટલમાં હતા તે વખતે એક રવિવારે અમે ગયા તો જ્યોતિન્દ્રભાઈએ કહ્યું કે આજે હું જવાનો હતો એટલે અમે કહ્યું કે ગયા રવિવારે તો હજુ આવ્યા છે અને એવું કહેતા હતા કે એક મહિનો રોકાવાનું છે અને કે છે હું જવાનો હતો એટલે વિનોદભાઈ કે કોઈ પૂછ્યું કે તમે તો રોકાવા ના એમ એક મહિનો સાવ જવાનો એટલી બધી કોઈકની વાત કરતા હોય આજે સવારે એવું થયું કે વૈદ્ય આવ્યા અને બ્લડ પ્રેશર મારું માપતા હતા તો મને લાગ્યું કે આ વૈદ્ય ને કંઈક ગભરામણ થતી લાવે છે એટલે કે મેં પૂછ્યું કે વૈદરાજ તમને કઈ થાય છે એટલે વૈદરાજે કહ્યું કે જ્યોતિન્દ્રભાઈ કશું બોલો નહીં ફરી પછી કે મેં કહ્યું કે વૈદરાજ તમને ખરેખર કઈ થતું લાગે છે અને હું પણ આખી જિંદગી માંદો રહ્યો છું ને એટલે વૈદ્ય જાણું છું એટલે પ્રાથમિક ઉપચાર કરી શકું એમ છું તો તમે સુઈ જાઓ ત્યાં સુધીમાં તો તમારો સ્ટાફ આવશે એટલે વૈદરાજ ન થયું કે જોઉં આને કહીશ સાચી વાત તો આ તો બોલ્યા જ કરશે એટલે એણે કહ્યું જ્યોતિન્દ્રભાઈ તમે હવે એક અક્ષર પણ ના બોલશો તમારું બ્લડ પ્રેશર પાસઠ થઈ ગયું છે અને સિત્તેરે તો મેં મરતા જોયા છે હવે તમે વિચાર કરો કે એક નિષ્ણાત ડોક્ટર કે વૈદ એવું કે કે બ્લડ પ્રેશર પાસઠ થઈ ગયું છે અને સિત્તેર મેં મરતા જોયા છે આમ એક કલ્પના કરો આ ક્ષણની તે વખતે જ્યોતિન્દ્રભાઈએ કહ્યું કે વૈદરાજ હવે તમે કહી શકશો કે પાસઠ એક જણ ને તમે જીવતો જોયો છે તે વખતે હા એટલે આ જાણે કે આમ કોઈકને કંઈક થઈ રહ્યું છે આપણે આમ બધી વાતો સાંભળીએ છીએ કે આ આ તો આત્મા જ છે શરીરને કંઈ એટલે કે મોટા મોટા સંતો વિશે આપણે સાંભળીએ છીએ કે એને જે કંઈ દર્દો થતા હોય જાણે એને સ્પર્શતા જ ના હોય તો જ્યોતિન્દ્રભાઈ માટે પણ એટલા એ પોતે જાણે બધી જ પરિસ્થિતિમાં એક સરખા રહે એ એ પ્રકારનું એમનું આ આ એમના મુખે જ સાંભળેલો પ્રસંગ છે નહીં તો આપણને ઘણી વાર માનવામાં ના આવે તો આવા જ્યોતિન્દ્રભાઈ જે આમ એમના એમની કેટલીક હું તો પછી એની રચનાની જ વાત કરવાનો છું પણ કેટલીક એની એટલી બધી અદ્ભુત વાતો છે કે એ પણ હવે આપણે વાત કરીએ થોડી એની પણ પછી હું તમને એની એક બે રચના વિશે વાત કરું કે એક તો જેને પ્રત્યુત્પન્ન મતી કહેવાય એટલે કે કંઈક બોલાયું ને તરત જ સામો કહેવાયું એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર આ એક એમનામાં અદભુત શક્તિ હતી એટલે કંઈ પણ કોઈ બોલે તો એનો તરત જ એને જેમ આ કવિવાળી વાત કરીને કે પેલી લટની વાત કરી કવિ દુલાભયા કાગે એક સંમેલન બોલાવેલું ઓગણીસો ચોસઠમાં અમે સાવર કુંડલામાંથી કેટલાક શિક્ષક મિત્રો એ ગાયેલા તે વખતે જ્યોતિન્દ્રભાઈએ એક મુશાયરો હતો ને એનું સંચાલન એ કરતા હતા તો એક કવિએ એટલે ગીત ગાયું એટલે જ્યોતિન્દ્રભાઈએ કહ્યું કે આપણે બે રીતે લોકો ઉપર ઉપકાર કરી શકીએ એક ગાયને પણ કરી શકીએ એક ન ગાયને પણ કરી શકીએ આ મિત્ર બીજી રીતે ઉપકાર કર્યો હોત તો સારું હતું એટલે એમનો આમ તરત જ એનો એટલે આ એક એમની આખી જ દરેક વખતે એની આમ પ્રત્યુત્પન્ન મતીના ઘણા બધા ઉદાહરણો છે આ જોતે આ ઉમાશંકર જોશી એ એકવાર સભા હતી અમદાવાદમાં અને ક્ષણ અંગેની હતી વર્ષો પહેલાની વાત છે પણ ઉમાશંકરભાઈએ એવું કહ્યું કે હવેથી આપણે મને હસવું છે એવું નહીં કહેવાનું મને જ્યોતિન્દ્ર આવે છે એમ કહેવાનું